સુરતના ઉમરપાડામાં બપોર બાદ વરસાદનું જોર ઘટી ગયું છે. તો સુરતના ઉમરપાડાથી આ વિગતો સામે આવી, જ્યાં ચેકડેમ છલકાતા અદભુત દ્રશ્યો સર્જાયા છે. ઉમરપાડામાં તમામ નદીઓમાં ભરપૂર પાણીની આવક જોવા મળી. વરસાદને પગલે ઉમરપાડામાં અનેક ચેકડેમો છલકાયા છે. ત્યારે ચેકડેમો છલકાતા નયન રમ્ય દ્રશ્યો સર્જાયા. 10 ઇંચ વરસાદની ભવન વીરા નદી બે કાંઠે વહેતી થઈ છે. હાલ પણ વાદળછાયું વાતાવરણ યથાવત જોવા મળી રહ્યું છે. સુરત જિલ્લાનું ચેરાપુંજી ગણાતા ઉમરપાડા તાલુકામાં વહેલી સવારથી અત્યાર સુધીમાં 10 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અને તેના જ પગલે ઉમરપાડા તાલુકાની તમામ નદીઓ હાલ બે કાંઠે વહી રહી છે. દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ આપને. ઉમરપાડાથી માંડવી તરફ જતા માર્ગના આ દ્રશ્યો છે કે જ્યાં રસ્તામાં આવતો ચેકડેમ છલકાયો છે. જે નયન રમ્ય દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે. ઉમરપાડા તાલુકાની ભૌગોલિક પરિસ્થિતિની જો વાત કરીએ તો સુરત જિલ્લામાં સૌથી વધુ વરસાદ છે તે ઉમરપાડા તાલુકામાં નોંધાતો હોય છે અને તેના જ પગલે ઉમરપાડા તાલુકામાં આવેલ તમામ જે નદી નાળાઓ છે, ચેકડેમો છે તે છલકાતા હોય છે. ત્યારે હાલ અદ્ભુત જે દ્રશ્યો છે તે અહીં જોવા મળી રહ્યા છે. જે ચેકડેમ છલકાયો છે તેને જ લઈને નયન રમ્ય દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે સુરત જિલ્લાનું ચેરાપુંજી ગણાતા ઉમરપાડા તાલુકામાં મોહન નદી, વીરા નદી આ તમામ નદીઓ હાલ બે કાંઠે વહી રહી છે અને કહી શકાય કે સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં હજી પણ જે વાદળછાયું વાતાવરણ યથાવત છે એટલે હજુ પણ વરસાદ પડી શકે છે તે પ્રકારેની શક્યતાઓ વર્તાઈ રહી છે. નલિન ચૌધરી, મંતવ્ય ન્યૂઝ, સુરત.